नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 4 ऑगस्ट जोईए आजना समाचार। भूज में स्वामीनारायण मंदिर ना संत घनश्याम विहारी स्वामी अक्षर निवासी थया, तेमनी पालखी यात्रा निकली, अनेक भाविकों जोड़ाया। भूज स्वामीनारायण मंदिर ना संत घनश्याम विहारी स्वामी अक्षरवासी थता मंदिर ने मोटी खोट पड़ी छे। गई काले स्वामीजीए पोताना नश्वर देहनो त्याग कर्यो हतो। गई काले सवारे भूज स्वामीनारायण मंदिर थी स्वामीजीनी अंतिम यात्रा निकली हती। स्वामीनारायण वाड़ी खाते सदगत स्वामीजीनी अंतिम विधि करवामां आवी हती। मंदिरना शास्त्री स्वामी देवचरण दासजीए जणाव्यु के घनश्याम विहारी स्वामीए भूज मंदिरना निर्माणमां अथाग योगदान आप्युं छे। તેઓ હંમેશા પ્રભુભક્તિ અને હરિસ્મરણમાં લીન રહેતા હતા। તેઓ 33 વર્ષ સુધી સાધુ રહ્યા હતા અને 55 વર્ષની આયુએ દેહ ત્યાગ કર્યો છે। પોતાના સાધુકાળ દરમિયાન તેઓએ ભુજ મંદિરમાં સેવા આપી હતી। ઘનશ્યામ વિહારી સ્વામીને કિડની અને ડાયાબિટીસની બીમારી હતી। તેમની અણધારી વિદાયથી હરિભક્તો સહિત સંત સમાજમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે। મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર। આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં। માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો। ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે। ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે। સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।